mau ke sambil pun boleh. પહેલું ટૂલ કાઢી લો, હવે આ ટૂલ લગાવી દો અને કોર્નર્સમાં લઈ લો. થઈ ગયું, બ્રશ લગાવવાનું, બ્રશ લગાવવાનું, થોડું રબિંગ કરવાનું. પણ જ્યારે પણ આ કામ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ના હોય, બરાબર? એસીના ડકને આ રીતે ક્લીન કરી લેવાનું. Thank you.
ચાલો એંગલ ચેન્જ કરતો હે ને વોશિંગ આપણે હંમેશા ઉપરથી નીચે કરીએ છીએ, ફોર્મ હંમેશા એપ્લાય થાય નીચેથી ઉપર, બરોબર છે? હા, અને હવે કેવી રીતે એપ્લાય કરવું એ વસ્તુ હું તમને સમજાવું. હંમેશા કોઈપણ ઓફ કરી દેવા માઇક્રોફાઇબર હોવું જોઈએ. આવી વન સાઈડ જ લેવાનું લાગુ છે.